નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતી સાથે હું છું ધરા. જોઈએ સુપરફાસ્ટ ખબરો. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 228થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 450થી વધુ લોકો ઘાયલ થયા છે. અત્યાર સુધીમાં હુમલાના 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. શ્રીલંકા સરકારે કહ્યું કે આ તમામ આત્મઘાતી હુમલા હતા. સાથે જ ભારતીય અને પાકિસ્તાની સહિત 35 વિદેશી નાગરિકોના આ હુમલામાં મોત થયા છે. શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટ આરોપીઓ હુમલા પહેલા 20 એપ્રિલે જ કોલંબો પહોંચી ગયા હતા અને ત્યાં શાંગ્રીલા નામની એક હોટેલમાં રોકાણ કર્યું હતું. ત્યારે તપાસ કરતા આતંકવાદીઓના હોટેલમાં જ સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે, જ્યાં આતંકીઓએ સંદિગ્ધોને સાથે જે કોરિડોરમાં બ્લાસ્ટ કર્યો હતો તે તમામ માહિતી સામે આવી. શ્રીલંકન પોલીસે 10 દિવસ પહેલા જ હુમલા અંગેનું એલર્ટ જાહેર કર્યું હતું. શ્રીલંકાની પોલીસ ફોર્સના પ્રમુખ જયસુંદરે દેશના મોટા ચર્ચ પર હુમલાને લઈને એલર્ટ પણ જાહેર કર્યું હતું અને એલર્ટમાં સૂચના આપવામાં આવી હતી કે આત્મઘાતી હુમલાખોરોએ દેશના મોટા ચર્ચ પર હુમલાનું ષડયંત્ર ઘડ્યું છે. પોલીસે શીર્ષ અધિકારીઓને એલર્ટ અંગે સૂચના પણ આપી હતી. શ્રીલંકામાં થયેલા સિરિયલ બ્લાસ્ટ બાદ શ્રીલંકાના પીએમ રનિલ વિક્રમસિંહ તાત્કાલિક ઇમરજન્સી બેઠક બોલાવી હતી અને આગામી 2 દિવસ સુધી શ્રીલંકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ હતી. તો સોમવાર અને મંગળવાર એમ 2 દિવસ શ્રીલંકાની તમામ શાળાઓ બંધ રહેશે. તો સમગ્ર શ્રીલંકામાં કરફ્યુ પણ જાહેર કરવામાં આવ્યો છે. શ્રીલંકામાં આખા દેશમાં કરફ્યુ લગાવી દેવામાં આવ્યું છે, જે આગામી સૂચના ન મળે ત્યાં સુધી રાખવામાં આવશે. સુરક્ષા દળોએ આગામી 10 દિવસ સુધી હાઈ એલર્ટ રહેવાનો આદેશ પણ આપ્યો છે. તો સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પર પણ તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી છે. આ હુમલામાં 27 વિદેશીના મોત થયા છે અને 7 શંકાસ્પદની ધરપકડ પણ કરવામાં આવી. શ્રીલંકામાં 8 જગ્યાએ એકાએક બ્લાસ્ટ થતા અમદાવાદમાં રહેતા શ્રીલંકન પરિવારોમાં તમામ ગમગીની છવાઈ છે. અમદાવાદના ખોખરા હટકેશ્વર વિસ્તારમાં રહેતા આ પરિવારોએ આજે કાર્તિકેય સ્વામી મંદિરમાં ઓમ શાંતિના પાઠ કરીને મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી. તો પીએમ મોદીએ શ્રીલંકામાં કરાયેલા હુમલા અંગે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું. આ ભયાનક વિસ્ફોટની તેઓએ નિંદા કરી છે અને આપણા ક્ષેત્રમાં આવી બર્બરતાને કોઈ સ્થાન નથી, તો ભારત શ્રીલંકાની પડખે મજબૂતાઈથી ઉભું છે અને પીએમએ તમામ મદદની તૈયારી પણ બતાવી. બોમ્બ બ્લાસ્ટ બાદ શ્રીલંકામાં હચમચી ઉભી થઈ છે, ત્યારે ત્રણ ભારતીયોના મોતને લઈને સુષ્મા સ્વરાજે ટ્વીટ કર્યું છે. તો સાથે વિદેશી મંત્રીએ કહ્યું છે કે શ્રીલંકાના વિદેશ મંત્રી સાથે વાત કરી છે, શક્ય હશે તે તમામ મદદ કરવા માટે ભારત એકદમ તૈયાર છે. ભારતથી મેડિકલ ટીમ મોકલવાની પણ સુષ્મા સ્વરાજે તૈયારી બતાવી. શ્રીલંકામાં ચર્ચમાં અને હોટેલમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા મૃતકો પ્રત્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંવેદન વ્યક્ત કર્યું છે. તો ભારત આ દુઃખની ઘડીમાં શ્રીલંકાની સાથે ઉભું છે તેવું પણ જણાવ્યું. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે નિર્દોષ લોકો સાથે કરવામાં આવેલા આ ક્રૂર હિંસાને સભ્ય સમાજમાં કોઈ સ્થાન નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટને લઈને ખોટું મોટું ટ્વીટ કર્યું છે, જેમાં ટ્રમ્પે શ્રીલંકામાં મૃતકોની સંખ્યા 13 કરોડ લખ્યું છે. ટ્રમ્પના ટ્વીટ પર લોકોએ પ્રતિક્રિયા આપવાની શરૂઆત પણ કરી છે. ટ્વીટને હટાવી લેવામાં આવ્યું છે. શ્રીલંકામાં થયેલા સિરિયલ બ્લાસ્ટ અંગે વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસે હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ હુમલામાં માર્યા ગયેલા લોકો માટે સંવેદન વ્યક્ત કરી સ્પેશિયલ પ્રેયરનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. શ્રીલંકામાં ઇસ્ટર ડે પર ચર્ચમાં બ્લાસ્ટ થયો છે, જેને લઈને ભારતમાં આવેલા ચર્ચમાં પણ સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. તો ગોવામાં આવેલા ચર્ચમાં કડક સુરક્ષા ગોઠવવામાં આવી, ત્યારે લોકોને પણ સતર્ક રહેવા જણાવવામાં આવ્યું. તમિલનાડુના મુથિયમ્પલઈમાં ગામમાં એક મંદિરમાં વાર્ષિકોત્સવ દરમિયાન ભાગદોડના દ્રશ્યો સર્જાયા, જેમાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા તો અન્ય 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મરનાર લોકોમાં 4 મહિલાઓનો સમાવેશ. આ ઘટના લઈને પીએમ મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું. આ બાદ એક અન્ય ટ્વીટ કરી તેઓએ જાણકારી આપી છે કે જીવ ગુમાવનારના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાય, જ્યારે ઇજાગ્રસ્તોને 50 લાખ રૂપિયાની સહાય. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 4 સભા, જેમાંથી તેઓ મહારાષ્ટ્રના નાસિક અને નંદુરબારમાં સભા કરશે અને રાજસ્થાનમાં જોધપુર અને ઉદયપુરમાં સભા કરશે. વડાપ્રધાન મોદી આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે, રાત્રે ગાંધીનગર આવશે અને આવતીકાલે મતદાન કરશે. યુપીમાં આજે કોંગ્રેસનું હાઈપ્રોફાઇલ કેમ્પેન, જેમાં રાહુલ ગાંધી યુપીમાં 4 સભા કરશે. રાયબરેલીમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીની સભા,
તો રાહુલ ગાંધી બાઈબંકી, સુલતાનપુર અને અમેઠીમાં પણ કરશે સભા. ભાજપે લોકસભા ચૂંટણી માટે દિલ્હીમાં 4 ઉમેદવારોના નામની જાહેરાત કરી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનની ઉલઝનમાં રહ્યા ત્યાં ભાજપે 4 ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દીધી છે, જેમાં ચાંદની ચોકથી ડોક્ટર હર્ષવર્ધન, નોર્થ ઇસ્ટ દિલ્હીથી મનોજ તિવારી, વેસ્ટ દિલ્હીથી પ્રવેશ વર્મા, સાથે જ સાઉથ દિલ્હીથી રમેશ બિધુડીના નામની જાહેરાત કરવામાં આવી. પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડે તેવી અટકળોએ જોર પકડ્યું છે. પ્રિયંકાને વારાણસીની બેઠક પરથી લડવા માટેનો પ્રશ્ન પૂછવામાં આવતા પ્રિયંકાએ કહ્યું કે જો કોંગ્રેસ અધ્યક્ષ કહેશે તો હું વારાણસીથી બેઠક પરથી ચૂંટણી લડવા એકદમ તૈયાર છું અને હું ખુરશીથી ચૂંટણી લડીશ. 23 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન બિહારમાં પણ યોજાશે, તો બિહારમાં મતદાન કરવામાં આવશે તે પહેલા સુરપોલમાં પોલીસ અને સીઆરપીએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું. ભોપાલના ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. સાધ્વીએ બાબરી મસ્જિદ પર નિવેદન આપતા કહ્યું કે બાબરી મસ્જિદ પાડી નાખવામાં શોકશા માટે. સાધ્વીએ ટ્વીટ કરી કહ્યું કે રામ માત્ર અમારા જ નહીં સમગ્ર હિન્દુઓના આસ્થાનું પ્રતીક છે. ઇતિહાસ કહે છે કે મીરા બાકીએ મંદિરનો આકાર બદલી તેનું નામ બાબરી મસ્જિદ રાખ્યું અને તેનો ગુંબજનું નિર્માણ કર્યું. બાબરી મસ્જિદ પર વિવાદિત નિવેદન આપતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભોપાલના જિલ્લા કલેક્ટર નોટિસ ફટકારી છે. સાધ્વીએ બાબરી મસ્જિદ પર નિવેદન આપ્યું હતું કે બાબરી મસ્જિદને તોડી પાડવામાં મને ગર્વ છે અને આ મામલે એક દિવસમાં જવાબ આપવા માટે અપીલ કરી છે. આ પહેલા સાધ્વીએ આ કરેલા વિવાદિત નિવેદનમાં નોટિસ ફટકારી છે અને જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈમાં લાગેલા યૌન શોષણ આરોપ અંગે સુપ્રીમ કોર્ટના વકીલ ઉત્સવ બેસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી સીજેઆઈનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે જસ્ટિસને બદનામ કરવા માટે કેટલાક ફિક્સર્સ લોકોએ જે રીતે લાંચ કરવાની કોશિશ પણ કરી છે, જેનાથી સીજેઆઈએ રાજીનામું આપવા મજબૂર થવું પડ્યું. બિહારના બેગુસરાયમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કનૈયાના સમર્થકો અને વિરોધ પક્ષના સમર્થકો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા અને કનૈયાના સમર્થકોએ વિરોધ પક્ષના સમર્થકોને દોડાવી દોડાવીને માર માર્યો છે. કનૈયાના તમામ સમર્થકોમાં જે રીતે આ રોષ વ્યક્ત કરવામાં આવ્યો ત્યારે કનૈયાના રોડ શો દરમિયાન કેટલાક ગ્રામીણ યુવકોએ કાફલા અને કાળા ઝંડા બતાવવા મામલે બી ચક્યો હતો અને કનૈયાના સમર્થકોએ ગ્રામીણ યુવકોને દોડાવીને માર માર્યો. દિલ્હી નજીક ગાઝિયાબાદના ઇન્દ્રપુરામાં એક જ પરિવારના 4 સભ્યોની હત્યા કરાઈ. એક એન્જિનિયર અને તેની પત્ની અને 3 બાળકોની ચપ્પુના ઘા મારી હત્યા કરી દેવામાં આવી. ત્યારબાદ ફ્લેટ બંધ કરીને ફરાર થયા છે તમામ ઘટનાસ્થળેથી. ઘટનાના થોડા કલાકો બાદ પરિવારના વોટ્સએપ ગ્રુપમાં તેણે હત્યાની કબૂલાત કરી હતી અને પોતે આત્મહત્યા કરી હોવાનું પણ જણાવ્યું છે. રોહિત શેખર તિવારીના શંકાસ્પદ મોત માટે રવિવારે પોલીસે તેની પત્ની અપૂર્વા તિવારી અને ઘરના 2 નોકરના ધરપકડ કરવામાં આવી છે અને આશંકાને લઈને અપૂર્વા રોહિત શેખરની હત્યાના ષડયંત્રનો હિસ્સો હોય શકે છે તેવી પણ માહિતી સામે આવી અને પોલીસ તેને મુખ્ય ષડયંત્રકાર અથવા પ્રમુખ આરોપી તરીકે જોઈ રહી છે. તો શનિવારે પણ ક્રાઇમ બ્રાન્ચે અપૂર્વાની 8 કલાક સુધી પૂછપરછ કરી. પંજાબના જલંધરમાં નોર્થ ઇસ્ટ ક્રિએસ્ટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નોર્થ ઇસ્ટની થીમ પર પહેરવેશ સાથે યુવતીઓએ રેમ્પવોક કર્યું. આર્થિક સંકટને કારણે જેટ એરવેઝ અનિશ્ચિત સમય માટે પોતાની તમામ ફ્લાઇટ બંધ કરી ચૂક્યું છે, જેને લઈને જેટ એરવેઝમાં આગોતરું બુકિંગ કરાવનાર મુસાફરો રજળી પડ્યા છે. સ્થિતિનો લાભ અન્ય એરલાઇન્સ માલિકો ઉઠાવી રહ્યા છે. સામાન્ય દિવસો કરતા ફ્લાઇટના ભાડામાં 5 ગણો વધારો કરી દેવામાં આવ્યો, જેથી વેકેશનમાં છેલ્લી ઘડીએ ફરવા જવાનું પ્લાનિંગ કરનાર મુસાફરોની સ્થિતિ વધારે તંગ બની. ટ્રેનના લાંબુ વેઇટિંગ લિસ્ટ છે તો એરલાઇન્સને ભાડામાં તોતિંગ વધારો ઝીકી દેવામાં આવ્યો છે. વાત કરીએ વધેલા એરફેર્સની તો અમદાવાદમાં મુંબઈ વન વે એરફેર્સનું સામાન્ય દિવસોમાં 1800 થી 2000 હોય છે ભાડું, તેનું ભાડું વધારીને 10800 કરી દેવામાં આવ્યું છે. તો અમદાવાદ દિલ્હીનું ભાડું 10000ને પાર પહોંચ્યું છે. કોલકાતાનું ભાડું 14000ને પાર પહોંચ્યું છે, જે સામાન્ય દિવસો કરતા 4 ગણો વધારે છે. જેટ એરવેઝના કર્મચારીઓએ દિલ્હીમાં અરુણ જેટલીના સાથે મુલાકાત કરી હતી અને તમામ કર્મચારીઓએ જેટલીને વિનંતી કરી હતી કે તેમને તેમનો પગાર આપવામાં આવે અને તેઓ મદદ કરે. આ પહેલા જેટ એરવેઝના કર્મચારીઓએ રાષ્ટ્રપતિ કોવિંદને લઈને પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો, તો મામલે હસ્તક્ષેપ કરવાની માંગ પણ કરવામાં આવી.
ઇન્કમટેક્સ વિભાગે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યા બાદ તેને વેરીફાઈ ન કરવાને લઈને ટેક્સ પેયર્સને એલર્ટ કર્યા છે. વેરીફિકેશન વગર આઈટીઆર દાખલ કરવાની પ્રક્રિયા પણ અધૂરી છે. આઈડી રિટર્નને માટે નવા ફોર્મ જાહેર કરી ચૂક્યા છે, સાથે તેની ઓનલાઈન પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે, જેને ઇન્કમટેક્સ વિભાગે તમામ લોકોને મેલ મોકલી જરૂરી સૂચનાઓ આપી છે. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા ભારત એક્શનમાં આવી ગયું છે. તો ભારતમાં વિદેશી સચિવ વિજય ગોખલે રવિવારે બે દિવસની યાત્રાએ ચીન પહોંચ્યા છે, ત્યારે ચીનના ટોચના અધિકારી અને વિદેશમંત્રી વાંગ ઈ સાથે બેઠક પણ કરવામાં આવશે. અને બેઠક પાકિસ્તાની આતંકી મસૂદ અઝહરને યુએનમાં આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવામાં ચીનમાં અવરોધ મુદ્દે વાતચીત થઈ શકે છે. મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા અંગે ચીન પર દુનિયાનું ભારે દબાણ છે. ચીન પાકિસ્તાનનો નજીકનો સહયોગી છે, તો ભારત, અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે જ્યારે પણ સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધ સમિતિ સમક્ષ મસૂદ અઝહરનો મામલો રજૂ કર્યો છે. તે દરમિયાન ચીને તેના પર ટેકનિકલ હોલ્ડ લગાવી દીધો હતો. આવું ચાર વખત થઈ ચૂક્યું છે. ભારતીય નૌસેના સૌથી તાકાતવર જહાજ આઈએનએસ કોલકાતા રવિવારે ચીનથી રવાના થઈ ગયું છે. ચીનની નૌસેનાની 70મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં પ્રદર્શન માટે ભારતના બે જહાજને બોલાવ્યા છે, જેમાં પહેલું જહાજ રવિવારે જ રવાના થઈ ચૂક્યું છે, જ્યારે બીજું જહાજ આઈએનએસ શક્તિ 26 એપ્રિલે ચીન રવાના થશે. ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થયા છે અને વહીવટીતંત્ર અંતિમ સમયની તૈયારીમાં વ્યસ્ત બની ચૂક્યું છે. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે 8 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે, તો એરપોર્ટથી સીધા માતાને મળવા માટે જશે તેવી સંભાવના છે. બીજા દિવસે સવારે 7:30 કલાકે રાણીપની નિશાંત શાળામાં તેઓ મતદાન કરશે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાંત સ્કૂલમાં પીએમ મોદી પોતાનો મત આપશે. વડાપ્રધાનના આગમન લઈને રાણીપ વિસ્તારમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, તો પીએમની સુરક્ષામાં ચૂક ન રહી જાય તે માટે ખાસ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી. મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, અરુણ જેટલી, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા મતદાન કરવા માટે આજે સાંજે અમદાવાદ આવે તેવી સંભાવના છે. પબુભા માણેકની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટના ચુકાદા સામે પબુભા માણેકમાં અરજી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટ પબુભા માણેકનું સભ્યપદ રદ કરી ચૂક્યું છે. રાજ્ય ચૂંટણી પંચ આજે બપોરે 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં આવતીકાલે યોજાનાર ગુજરાત લોકસભા ચૂંટણીઓની તૈયારીઓની માહિતી આપવામાં આવશે. રાજ્યભરના મતદારોની સંખ્યા તરફ નજર કરીએ તો પુરૂષ મતદારની સંખ્યા 2,32,56,688 છે, તો મહિલા મતદારોની સંખ્યા 2,14,88,437 છે અને અન્ય મતદારોની સંખ્યા 1,054 છે. રાજ્યભરમાં કુલ 51,709 મતદાર મથક છે, તો જેમાંથી શહેરી વિસ્તારોમાં 17,330 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 34,679 મતદાર મથકો ઉભા કરવામાં આવ્યા છે. ગુજરાતમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે અને ગઈકાલે પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે. હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે, તો મતદારોને મળી પ્રચાર કરવામાં આવશે. આ તરફ ચૂંટણી પંચે પણ તમામ તૈયારીઓ કરી લીધી છે, તો આજે પોલિંગ સ્ટાફને બુથ પર પહોંચાડવામાં આવશે. મંગળવારે યોજાનારી ચૂંટણીમાં 8,500 જેટલા પોલિંગ સ્ટાફ કામે લાગશે, જ્યારે આ સ્ટાફને બુથ ઉપર પહોંચાડવા માટે બપોર પછી 212 એસટી બસ મોકલવામાં આવશે. આગળ વધે સમાચારોમાં, તો નવસારી લોકસભામાં 19 લાખથી વધુ મતદારો મતદાન કરવાના છે અને સ્થાનિક વહીવટી વિભાગે મતદાન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવસારી લોકસભામાં સિનિયર સિટીઝન અને શારીરિક તકલીફો ધરાવતા મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, તેમજ 2,098 મતદાન મથકોએ મતદાન કરવામાં આવશે, જે પૈકી 35 મથકો મહિલાઓ સંચાલિત હશે. વડોદરામાં મતદાન જાગૃતિ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મતદાન જાગૃતિ માટે ફની સ્ટ્રીટનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં યુવા મતદારો જોડાયા હતા. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવનાર અમદાવાદની કેટલીક દિવાલો પર હજુ પણ ગંદકી જોવા મળી રહી છે, ત્યારે શહેરના હાઈ ફાઉન્ડેશન એનજીઓએ આ દિવાલોને રંગવાનું કામ શરૂ કર્યું. આ કામમાં આશરે 1,23,000 જેટલા યંગસ્ટર્સે દિવાલોને ચોખ્ખી કરી દિવાલ પર વોટ ફોર ઇન્ડિયાના ચિત્રો દોર્યા. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વહીવટીતંત્ર અને વિવિધ સંસ્થાઓ દ્વારા દાહોદમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો.
દાહોદ જિલ્લા કલેક્ટર અને એક ખાનગી ગ્રુપ દ્વારા વોટર સ્ટ્રીટનું આયોજન પણ કરવામાં આવ્યું. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે પોતાની વ્યથા ઠાલવી હતી અને કોંગ્રેસ પર વાર કર્યા હતા. અલ્પેશે કહ્યું કે દિલ પર જ્યારે ઘા વાગે ત્યારે દુઃખ થાય છે. સામી છાતીએ ગોળી મારી દો પણ પીઠ પાછળ વાર ન કરો. ગુના તમે કરો અને સજા અમને આપશે. સમાજ માટે અનામતની માંગ સાથે શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલને રાજકીય રૂપ લઈ લીધું છે. પાસ કન્વીનર દિલીપ સાવવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને હાર્દિક તેમજ કોંગ્રેસ પર આંકરા વાણબાર કર્યા હતા. તો સાવવાએ કહ્યું કે આંદોલનકારીઓની હાલત અત્યારે કોઈ પૂછતું નથી. હાર્દિકે સમાજ માટે નહીં પોતાની રાજકીય ઈચ્છાઓ પૂરી કરવા માટે પાટીદાર આંદોલન ચલાવ્યું છે અને એટલે જ જીએમડીસીમાં હાર્દિકે હિન્દીમાં સ્પીચ આપી હતી. તો 2017ની વિધાનસભા વખતે કોંગ્રેસ સાથે મળીને હાર્દિકે માસ્ટર પ્લાન ઘડ્યો હોવાનું પણ સાવવાએ ઘટસ્ફોટ કર્યો. અમદાવાદમાં હાર્દિકની સભામાં બબાલ મામલે છૂટી ગયેલા આરોપીને ફરી પકડી લેવાશે અને ગઈકાલે પોલીસે 5 લોકોને મુક્ત કર્યા હતા. તો સરકાર તરફથી ગુનો નોંધવામાં આવ્યો છે. સભાની મંજૂરી લેનાર કુણાલ પટેલ આ મામલે નિવેદન લેવામાં આવશે. ભરૂચ જિલ્લાની સરહદે આવેલા આલિયાબેટમાં 500 લોકોની વસ્તી વસવાટ કરે છે, પરંતુ અહીં રહેતા લોકોની દરકાર કોઈ સરકાર લેતું નથી. આઝાદી બાદથી અહીં વસતા લોકોએ પાઇપલાઇનમાં પાણી નથી કે ના તો તેમના ગામમાં કોઈ પણ રોડ રસ્તા પહોંચ્યા નથી અને ના તો તેમના સુધી વીજળી પણ પહોંચી. સુરત ખાનગી સ્કૂલ વાલી મંડળ ફી રેગ્યુલેશન કમિટી ખાતે મોરચો માંડશે. વાલીઓનો આક્ષેપ છે કે ખાનગી સ્કૂલો એફઆરસીએ નક્કી કરેલી ફી લેતી નથી, જેથી તાત્કાલિક એફઆરસી દ્વારા નિયત કરવામાં આવેલી ફી લાગુ કરવાની માંગ સાથે વાલીઓ 100 જેટલી એફઆરસી ખાતે હલ્લાબોલ કર્યો. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે પાછલા 3 વર્ષથી નાસા ફરતા 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ચારે આરોપીઓએ જય ખોડિયાર મિત્ર મંડળ નામે સંસ્થા ખોલી લોકોને વાહન આપવાની લાલચ આપી હતી. તો લોકોના રૂપિયા ચાવ કરી ફરાર થનાર આ ટોળકી 3 વર્ષ બાદ પોલીસના હાથે લાગી છે. પોલીસે તમામ સાથે કાર્યવાહી કરી છે. તાપીમાં કોંગ્રેસના ધારાસભ્યની ગાડી પર પથ્થરમારો થતા રાજકારણ ગરમાયું છે. વ્યારાના ધારાસભ્ય પુના ગામીતે ભાજપ પર આરોપ પણ લગાવ્યા છે કે ભાજપના ઇશારે જ તેમના પર આ હુમલો કરવામાં આવ્યો. વ્યારામાં બહુચર્ચિત ઓડિયો કાંડ મામલે ધારાસભ્ય પુનાભાઈ ગામીતે ભાજપના જિલ્લા પ્રમુખ વિક્રમ તરાટિયાના વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ પણ નોંધાવી, જેની અદાવત રાખીને ભાજપે તેમની પર આ હુમલો કરાવ્યો હોવાનો પુનાભાઈ ગામીતનો આક્ષેપ છે. તો હુમલાને પગલે પુનાજીના ડ્રાઈવરે પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદમાં એક વિધર્મી યુવક સામે હિન્દુ યુવતીએ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અપરિણીત હોવાનું કહી લગ્નની લાલચ આપી યુવકે યુવતી પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી. અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે કારમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો. મોડી રાત્રે હાઈવે પર કારમાં આગ લાગી છે, જોકે આગમાં કોઈ જાનહાનીના સમાચાર સદનસીબે નથી. તો ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી છે. કચ્છ નલિયા જખો રોડ પર ઘાસ ભરેલ ટ્રેલરમાં આગ લાગવાની ઘટના સામે આવી. રોડ પર ટ્રેલરમાં આગ લાગતા થોડા સમય માટે વાહન વ્યવહાર બાધિત થયો હતો. ટ્રકમાં આગ લાગતા ટ્રકમાં રહેલું ઘાસ બળીને ખાક થયું, જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ. અમદાવાદમાં શાંતિપુરા સર્કલ પાસે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો, જેમાં એક કાર ચાલકે 6 લોકોને અડફેટે લીધા, જેમાંથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. લોકોના ટોળાએ કાર ચાલકને ઝડપી લઈ તેની કારમાં તોડફોડ પણ કરી હતી અને તેને માર માર્યો. અમદાવાદના ખોખરામાં સ્વિમિંગ પુલના કોચનું અચાનક મૃત્યુ થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સવારે બાળકોને તરતા શીખવી રહેલા દર્શિત શાહના સ્વિમિંગ પુલમાં બહાર આવ્યા બાદ અચાનક તબિયત લથડી. સારવાર દરમિયાન ડોક્ટરની ટીમે તેને મૃત જાહેર કર્યો. વલસાડમાં ગુંદલાવ નજીક કાર અને બસનો અકસ્માત સર્જાયો, જેમાં કારનું ટાયર ફાટી જતા કાર પલટી ખાઈ ગઈ, જેમાં એક મહિલા અને બે પુરુષ સહિત 3 લોકોના મોત થયા, તો 2 લોકોને ઈજા પહોંચી છે. ઘટના સ્થળે વાહન વ્યવહાર ખોરવાયો. નર્મદાના હેલંબી પાસે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા. હેલંબી નજીક 2 બાઇક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો, જેમાં ઘાયલ એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરવામાં આવી. પોરબંદર, દીવ અને કચ્છ જિલ્લામાં ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે. 23 અને 24 એપ્રિલે ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ, તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગરમ પવન ફૂંકાશે.
કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં પ્રસરેલ ઠંડક ધીમે ધીમે ઓછી થઈ રહી છે અને ફરી એકવાર લોકો કાળઝાળ ગરમીમાં અહેસાસ કરી રહ્યા છે. રવિવારે 41 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ બીજા નંબરનું સૌથી ગરમ શહેર રહ્યું, તો ઠંડક બાદ અચાનક વધેલી ગરમીને કારણે રાજ્યભરમાં 436 ઇમરજન્સી કેસ નોંધાયા. નોકરી કરતા લોકો માટે હવે પ્રોવિડેન્ટ ફંડ ઉપાડવું ખૂબ જ સહેલું થઈ જશે, તો નવા પ્લાન મુજબ હવે ઓનલાઈન ક્લેમ જલ્દીથી થઈ જશે. સાથે જ નવી સિસ્ટમ લાગુ થતા પીએમ ક્લેમમાં કર્યા બાદ થોડા કલાકોમાં જ તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચેન્નઈ સુપર કિંગ્સને 1 રને હરાવ્યું. બેંગ્લોરે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 161 રન બનાવ્યા. જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 160 રન કર્યા. ચેન્નઈની છેલ્લા ઓવરમાં 26 રનની જરૂર હતી ત્યારે ધોનીએ પહેલા 5 બોલમાં 24 રન કર્યા, પરંતુ અંતિમ બોલમાં પાર્થિવે રન આઉટ કરતા બેંગ્લોર 1 રને મેચ જીત્યું. રાજસ્થાન રોયલ્સ સાથે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે, તો રાજસ્થાનની નજર ઘર આંગણે સતત બીજવાર વિજય મેળવવા તરફ છે. રાજસ્થાન રોયલ્સે ઘર આંગણે મુંબઈથી હરાવા સિઝનનો 3જો વિજય મેળવ્યો હતો અને હવે તેઓ ઘર આંગણે વધુ એક જીત હાંસલ કરવા ઉત્સુક છે. બીજી બાજુ દિલ્હી કેપિટલ્સની ટીમ પણ આગવો લઈ મેળવી રહી છે અને તેઓ છેલ્લા 5માંથી 4 મેચ જીતી ચૂક્યા છે. આઈપીએલની 12મી સિઝનમાં રનસાઇઝરે હૈદરાબાદમાં તરફથી ધમાકેદાર બેટિંગ કરનાર જોની બેરસ્ટોને ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપમાં સામેલ થવા વતન પરત ફરશે, તો બેરસ્ટો 23 એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ સામે સિઝનની છેલ્લી મેચ રમશે. ભારતીય એથલીટ દુતી ચંદે દોહામાં શરૂ થયેલ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં હિટ્સમાં પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડીને 100 મીટરના મહિલાઓની દોડની સેમીફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. દુતી ચંદે 11.28 સેકન્ડમાં વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવને સહારે સેમીફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો અને સાથે જ તેણે તેનો પોતાનો 11.29 સેકન્ડનો નેશનલ રેકોર્ડ તોડી પાડ્યો છે. ભારતના 16 વર્ષીય વેઇટ લિફ્ટર જેરેમી લાલ રિગુનિયાએ ચીનમાં ચાલી રહેલા એશિયન ચેમ્પિયનશીપમાં તેને જે એજ ગ્રુપમાં સ્નેચ કેટેગરીમાં યુથ વર્લ્ડ રેકોર્ડ અને એશિયન રેકોર્ડ તોડી નાખ્યો છે. તેણે કુલ 297 કિલોગ્રામ વજન ઉંચકીને ગ્રુપ બીમાં બીજું સ્થાન મેળવ્યું. ચેન્નઈ સુપર કિંગ્સના ધુરંધર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની 12મી સિઝનમાં ધૂમ મચાવી રહ્યા છે, ત્યારે ધોનીએ આઈપીએલમાં વધુ એક ધીંગ મસાવી છે, સાથે સિદ્ધિ મેળવી છે. ધોનીએ 200 સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયા છે. ઓવરઓલ સિક્સર ફટકારનાર બેટ્સમેન ધોની 3જા નંબરે આવે છે. આ લિસ્ટમાં 223 સિક્સર સાથે કિંગ્સ ગેલ ટોપ પર છે, તો એબી ડિલિવર્સ 204 સિક્સર સાથે બીજા નંબરે છે, જ્યારે ધોની 203 સિક્સર સાથે 3જા નંબરે છે. હવે ફિલ્મ છપાકમાં દીપિકા પાદુકોણ અને વિક્રાંત મેસી લીડ રોલમાં છે. શૂટિંગ દરમિયાન દીપિકા અને વિક્રાંતના કેટલાક વિડીયોઝ વાયરલ થયા છે, જેમાંથી એક વિડીયોમાં દીપિકા અને વિક્રાંત કિસ કરતા નજરે આવે છે. બંને બિલ્ડિંગની છત પર રોમેન્ટિક સીન કરતા નજરે પડે છે. જાહ્નવી કપૂરની ભલે બોલીવુડમાં નવી નવી એન્ટ્રી હોય, પરંતુ ઉંમરમાં પણ તે નાની છે અને ફેશન સિલેક્શનમાં તે કમાલ કરી બતાવે છે. તે દરેક ઇવેન્ટમાં લુકમાં સુંદર લાગે છે. હાલમાં તેને એક અવોર્ડ શો દરમિયાન પિંક સાડીમાં તે નજરે પડી. અરબાઝ ખાન અને મલાઇકા અરોરાનો દીકરો અરહાન બોલીવુડમાં કામ કરવા રૂચિ દેખાડી રહ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા. જોકે રિપોર્ટ અનુસાર અરબાઝે જણાવ્યું હતું કે મને નક્કી ખબર નથી કે અરહાન બોલીવુડમાં આવવા માંગે છે. શ્રીલંકાના કોલંબોમાં જે હોટેલમાં બ્લાસ્ટ થયો તેમાં જ તમિલ એક્ટ્રેસ રાધિકા શરણકુમાર રોકાઈ હતી. ત્યાં ફરવા માટે ગઈ હતી, જોકે બ્લાસ્ટ થયો તેના પહેલા જ તેણે હોટેલમાંથી ચેકઆઉટ કર્યું હતું. અભિષેક વર્માની મલ્ટીસ્ટાર ફિલ્મ કલંકે 4થા દિવસે કરી માત્ર 15 કરોડની કમાણી, તો 17 એપ્રિલે રિલીઝ થયેલી ફિલ્મ કલંકે પહેલા જ દિવસે 21.60 કરોડની કમાણી કરી અક્ષય કુમારની ફિલ્મ કેસરી અને રણવીરસિંહની ફિલ્મ ગલી બોય પછાડી દીધી છે, પરંતુ 4થા જ દિવસે ફિલ્મ કલંકની કમાણી એકદમ નીચી રહી છે. ફિલ્મ કામસૂત્ર 3ડીની અભિનેત્રીને હાર્ટ એટેકથી નિધન થયું છે, તો સાયરાના નિધન પર ફિલ્મમાં
નિર્માતા રૂપેશ પોલે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે વેબસાઇટ પર લખ્યું છે કે મને આ વાતથી ખૂબ જ દુઃખ છે. કંગના રનૌતની આવનારી ફિલ્મ મેન્ટલ હે ક્યામાં ટ્રેલર રિલીઝ થયો વિવાદ થયો છે અને દીપિકા પાદુકોણની સંસ્થા ધ લીવ લવ લાઈફ ફાઉન્ડેશન કંગના અને રાજકુમાર રાવની ફિલ્મમાં પોષણ લઈને ટિપ્પણી કરવામાં આવી છે. તો આઈએમએ ફિલ્મનું નામ બદલાવી અને પોસ્ટર હટાવવા માટે અપીલ કરી છે, પરંતુ હજુ આ મામલે કંગના રનૌતે હજુ પણ કોઈ પ્રતિક્રિયા આપી નથી. બોલીવુડ કપલ ઐશ્વર્યા અભિષેકના લગ્નને 12 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. બંને તેમના 12મી વેડિંગ એનિવર્સરીને મનાવવા માટે માલદીવ્સ પહોંચ્યા છે. હાલમાં જ અભિષેક ઐશ્વર્યાની એક સુંદર તસવીર શેર કરવામાં આવી. આ તસવીર સાથે તેમણે લખ્યું છે કે હની એન્ડ મૂન. ઐશ્વર્યાની આ તસવીર સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે.